लक्ष्य ट्रस्ट की ओर से विश्व एड्स दिन को लेकर रैली निकाली गई थी। 1 दिसंबर यानी कि पूरा विश्व एड्स दिन के तौर पर मनाता है। लक्ष्य ट्रस्ट की ओर से आज जन जागृति हेतु फतेहगंज से लेकर डेरिडेन सर्कल तक रैली का आयोजन किया गया था। इस रैली में बड़ी संख्या में लोग जुड़े थे और डेरिडेन सर्कल के पास सिग्नेचर कैंपेनिंग का भी आयोजन किया गया था। 1 दिसंबर छे एटले विश्व एड्स दिवस तरीके आखा विश्व में एने जोवामां आवे छे, एनी उजवणी करवामां आवे छे। एटले आ दिवस दरमियान खास करीने जे एचआईवी पीड़ित लोको छे एमनी साथे जे भेदभाव थता होय छे तो एना માટેની એક અવેરનેસ આવે, એ લોકોની સ્વીકૃતિ વધે સમાજમાં। પછી સાથે સાથે જે લોકોનું એચઆઈવી સ્ટેટસ ખબર નથી કે આ વર્ષે એની સ્પેશિયલ થીમ રાખવામાં આવી છે। દર વર્ષે અલગ અલગ થીમ પર રેલી યોજવામાં આવે છે તો આ વર્ષે જે લોકોને પોતાના સ્ટેટસ ખબર નથી એચઆઈવીના તો એ લોકો ગેટ ટેસ્ટેડ, એટલે કે પોતાનું ટેસ્ટ કરાવે ને પોતાનું સ્ટેટસ વિશે એ લોકો માહિતગાર થાય, એના માટે આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અને વડોદરામાં લગભગ જે પણ સંસ્થાઓ એચઆઈવી માટે કામ કરે છે બધી સંસ્થાઓ આજે એકત્રિત થઈને આ રેલીનું આયોજન કર્યું હતું। અને રેલી સેફ્રન ટાવરથી લઈને દેરીદન સર્કલ સુધી રાખવામાં આવી હતી અને આપણે જોઈએ છીએ તેમ અહીંયા સિગ્નેચરનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે। અલગ વહી વિશ્વ એડ્સ દિન કે ચલતે ડોક્ટર ગિરીશ પારેખ સે ખાસ બાતચીત। એચઆઈવી એક એવો ડિસીઝ છે જે હ્યુમન ઇમ્યુનો ડેફિશન્સી વાયરસથી જ થાય છે અને એ ક્રોનિક રહે છે, કોઈ દિવસ મટતો નથી। પ્રોપર મેડિસન અને ટ્રીટમેન્ટથી એ વધતો રોકી શકાય ખરો પણ મટતો નથી। હવે ખાસ કરીને એચઆઈવી જ્યારે એઇડ્સ ફેલાવે ત્યારે લોકોએ એટલું પ્રોટેક્શન રાખવું પડે કે આની ઇન્ફેક્શન વધે નહીં। ખાસ કરીને સેફેસ્ટ સેક્સ, પછી જ્યાં જ્યાં ઇન્જેક્શનો લેવાતા હોય ત્યાં ઇન્જેક્શનની નીડલ તરત જ બાળી નાખવામાં આવે, એને બાયોમેડિકલ વેસ્ટમાં મોકલી આપવામાં આવે। કદાચ કોઈ ભૂલમાં લાગેલી સિરિંજ હોય કે એવું કંઈ હોય ઇન્જેક્શન હોય તો એને માટે ઇમિડિયેટ એના લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન તમામ કરાવી લેવા જોઈએ। જ્યાં પેશન્ટ એવો ઇન્ફેક્ટેડ લાગે તો ઇમિડિયેટ એને બધી ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલોમાં મળતી હોય છે અને સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ મળતી હોય છે। જે લોકો એફોર્ડિંગ ના હોય એ લોકો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાય તો ટ્રીટમેન્ટ ઘણી સારી મળે છે। અત્યારે લગભગ 40-45% જેટલું આપણે એને વધતો અટકાવી શક્યા છે। અને એટલું જ નહીં કે પહેલાં જેની લીધે મોર્ટાલિટી રેટ એટલે મૃત્યુ પામનારની સંખ્યા વધારે હતી એ સંખ્યા પણ અત્યારે ઓછી થઈ છે। તો લોકોની કાળજી અને સાથે સાથે સરકારની એને માટેની વધારે પડતી સલામતી ભર્યા પગલાં, આ બંને વસ્તુ આમાં સામેલ છે અને પરિણામે આને લીધે મોર્ટાલિટી રેટ જે છે તે ડિક્રીઝ થયો છે। એ જ રીતે લોકોએ પણ આ બધી બાબતમાં કાળજી રાખવાની જરૂર છે। કોઈ પણ એવા ગંદી જગ્યાએ ડ્રેસિંગના સાધનો કે ડ્રેસિંગના ગોઝ ને એ બધું ખુલ્લી જગ્યામાં ના ફેંકવું જોઈએ। આ બધી જ વસ્તુ કાં તો બાળી નાખવામાં આવે કાં તો બાયોમેડિકલ વેસ્ટમાં મોકલવામાં આવે તે જરૂરી છે, એટલે ભવિષ્યની અંદર એચઆઈવી ફેલાય નહીં તેને માટેનો પ્રયત્ન થાય તે વધારે જરૂરી છે।